નમસ્કાર. હારનું ભયંકર કારણ આવ્યું સામે. ભાજપના ઉમેદવાર શંકર ચૌધરીના સહારે અને ભાજપના સંગઠન પર જ નિર્ભર હતા. ગેનીબેને કોંગ્રેસનું કદ વધાર્યું છે. શંકર ચૌધરીએ ભાજપનું કદ ઘટાડ્યું છે. ગુજરાતમાં ભાજપે આ એક બેઠક ગુમાવી તેની દેશભરમાં ચર્ચા છે. શંકર ચૌધરીના તૂટતા કિલ્લામાં ગાબડું પાડી દીધું છે. ભાજપના કાર્યકર્તાઓનો આત્મવિશ્વાસ ઓછો થયો છે. 2017માં તેમણે આ જ બેઠક પરથી ભાજપના મોટા નેતા અને તત્કાલીન રાજ્યકક્ષાના મંત્રી શંકર ચૌધરીને પણ હરાવ્યા હતા. શંકર ચૌધરી વેરચેર રાખનારા છે. તે ગેનીબેન સામે વેરની વસૂલાત કરવા માટે ચીડે ભરાયા હતા. કારણ કે ગેનીબેન કહે છે કે વાવનો વટ મારી જનતા છે. દુનિયાની કોઈ એવી બેંક નથી કે જે મને ખરીદી શકે. ભાજપના નેતાઓની હત્યાની વાત કરીએ તો લોકોએ તેમને માફ કરી દીધા છે. રેખાબેનની સરખામણીએ ગેનીબેન આક્રમક નેતા છે અને વિભાગ શૈલી અને સ્પષ્ટ તથા બિંદાસ નેતાની છટા છે. ભાજપમાં વણલખ્યો નિયમ છે કે વિધાનસભાના અધ્યક્ષ બને છે તે ભાજપમાં ખોવાઈ જાય છે. આવા અશોક ભટ્ટ, વજુભાઈ વાળા, રમણ વોરા એવા એક ડઝન ઉદાહરણ છે, જેમાં લોકસભાની ચૂંટણી પછી હવે શંકર ચૌધરીનો ઉમેરો થઈ ગયો છે. ધન્યવાદ. જય હિન્દ.